विद्यार्थी मित्रों, आज एक एवा विषय विषे बात करवी छे जे तमने टुकड़े टुकड़े भणायु तो होय ज, पण आजे एक साथे एक ज जग्याए बधुं मळी रहे ए रीते तमारे आ प्रश्न बे रीते आवे छे। एक गुजराती लोकगीतोमां नारी नी छबी अथवा घणी बधी वार एवुं आवे के मोटा भागना लोकगीतोमां स्त्रीओनी पीड़ा ज ठलवाती होय एवुं लागे ए विधाननी चर्चा करो दृष्टांत आपीने का आ रीते आवे। तो आजे आपणे गुजराती लोकगीतोमां नारीनी केवी छबी जीलाई छे एनी वात करीशुं। हुने तमे बधा जाणीए छीए के लोकगीतने दुनियानी कविता मात्रनी जननी कहेवामां आवे छे। फोक सॉन्ग इज द मधर ऑफ ऑल द पोएट्री एवुं आपणे जाणीए छीए। काका साहेब कालेलकरे लोकगीत माटे आवुं कह्युं छे के प्रजाकीय दुःખોમાંથી જન્મ લેનાર લાંબા લાંબા ઉપદેશોથી નહીં પણ સાંભળનારનું હૃદય પીગાળી નાખીને લોકગીત સમાજ સુધારવાનું કામ કરે છે। તો બહુ સાચી વાત છે। બે મુખ્ય લક્ષણો એમણે કહ્યા કે પ્રજાકીય દુઃખોમાંથી એનો જન્મ થાય છે। હું આટલું સીમિત નહીં કરું લોકગીતને, માત્ર દુઃખમાંથી નહીં એ સુખમાંથી પણ આનંદમાંથી ઉલ્લાસમાંથી પણ પેદા થાય છે, જન્મે છે અને ઉપદેશ નથી આપતું ક્યારેય, પણ બહુ સરળ રીતે એને જે કહેવું છે એ કહી દે છે અને જો જરૂર પડે તો સમાજ સુધારાનું કામ પણ કરે છે। આ જેને આપણે લોકગીત કહીએ છીએ એના ન તો કોઈ ગાનારા છે ન કોઈ લખનારા છે, જે સમૂહના કંઠે સર્જાયા છે એને આપણે લોકગીત કહીએ છીએ। એટલે આ શ્રુતિ કેન્દ્રી કાનથી સંભળાય ખાલી અને સ્મૃતિ કેન્દ્રી તમારે યાદ રાખવા પડે, બીજી કોઈ રીત નથી એને સાચવવાની। આ શ્રુતિ કેન્દ્રી અને સ્મૃતિ કેન્દ્રી ગીતો લોકકંઠે ગવાયા અને લોકના હૈયે જીલાયા પણ અને સચવાયા પણ। ગાનારા હૈયા અને ખુલ્લા મૂકેલા કંઠે આ ગીતોને સાચવ્યા અને માત્ર સાચવ્યા નહીં, એનો પ્રસાર કર્યો, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને પહોંચાડ્યા, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક પ્રજા સમૂહથી બીજા પ્રજા સમૂહ સુધી એ ગીતો પહોંચ્યા। આવું થવાનું કારણ માત્ર એટલું જ કે આ ગીતોમાં પ્રગટ થતી પીડા કે ઉલ્લાસ એ બે સમૂહના છે, એ વ્યક્તિના નથી અને એટલે સમૂહ એને જલ્દી જીલે છે। આપણે સૌ જાણીએ છીએ કે આ લોકગીતો વિવિધ ઉર્મીઓના ઉછાળ રૂપે લોક હૈયામાંથી સીધા પ્રગટ્યા છે। લોક સમૂહની આ ઉર્મિ મોટે ભાગે સ્ત્રીઓના કંઠે જ વાચા પામી છે। એવું નથી કે પુરુષોના કંઠે કોઈ ગીત નથી, તમને એવા ગીતોના પણ ઉદાહરણ આપીશ કે જે પુરુષોના કંઠે ગવાયા હોય, પણ મોટા ભાગે એટલે કે 90% હિસ્સો એ સ્ત્રીઓના કંઠે ગવાયેલા ગીતોનો છે। આ સ્ત્રી કંઠે ગવાયેલા ગીતોમાં તમને આનંદનો ઓઘ ઉછળતો પણ દેખાશે, તો સમાંતરે પારાવાર પીડાની વાતો પણ આલેખાયેલી હોય એવું તમે જોઈ શકશો। જીવન રસથી છલકાતા આ ગીતોએ જીવન સમગ્રને સમાવી લીધું છે। થાકેલા હારેલા હૈયાઓને આ ગીતોએ હતાશામાં સરી જતા બચાવી લીધેલ છે। આ લોકગીતોમાં પ્રગટ થતી પારાવાર પીડા આપણને સમજાવે છે કે આ લોક સમૂહે કંઈ ઓછા દુઃખો નહોતા વેઠ્યા। જો લોક જીવન સાથે આ અનેક રંગી લોક સાહિત્ય સંકળાયેલું ન હોત તો ઝવેરચંદ મેઘાણી કહે છે તેમ આ હાડોહાડ કંગાલિયત કુશાસન
અને કેળવણીએ પેદા કરેલ વર્ગ વિરોધના સેંકડો વર્ષો સોંસરવો હિન્દી પ્રજા પ્રાણ પંથ કાપી શકત ખરો આ લોકગીતો વગર. જો હાડોહાડ કંગાલિયત કુશાસન અને કેળવણીએ પેદા કરેલ વર્ગ વિરોધ મેઘાણી તો 47માં જતા રહ્યા, એની પહેલા એમણે આ વાત કહી છે અને આજે 2021માં આમાં કશો ફરક પડ્યો નથી. ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ, આપણે લોકગીતો માટે એવું કહીએ કહેવાય છે કે પારણાથી કબ્રસ્તાન સુધી, એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધીના ગીતો ગવાય છે. પણ આપણે એમાં ઉમેરવું પડે ભારતીય પ્રજા તરીકે કે આપણે તો પારણાની પહેલા ગીતો શરૂ થઈ જાય છે. સીમંત વિધિ 7મા મહિને જે થાય ત્યારથી આપણા ગીતો શરૂ થાય અને મૃત્યુ પાસે આપણા ગીતો અટકતા નથી. મૃત્યુ પછી આપણે ત્યાં મરશિયા, રાજીઓ, છાજિયા આ બધું જ છે. એટલે ક્રેડલ ટુ ગ્રેવ વાળી વ્યાખ્યા પરદેશ માટે કદાચ સાચી હશે, પણ ભારત માટે એ વ્યાખ્યા અધૂરી સાબિત થાય. આ લોકગીતો મને એવું શીખવે છે કે સમરસ સમાજ રચના આપણે ત્યાં હતી જ. હવે આપણે સમરસતાની વાતો કરવી પડે છે કારણ કે આપણે એ સમરસતા ખોઈ ચૂક્યા છે. માનો ગરબો ક્યાં ક્યાં જાય છે તો સુથાર, લુહાર, કુંભાર બધાને ત્યાં જાય. કોઈ દિવસ માનો ગરબો વાણિયા બ્રાહ્મણના ઘરે ગયો એવું આપણે સાંભળ્યું નથી. એ સોનીને ત્યાં જશે, લુહારને. તો જે વસવાયા કોમ છે, જેની જરૂર સમાજના દરેક વર્ગને પડે છે, એને ત્યાં માનો ગરબો જાય છે. લગ્નની વિધિઓમાં પણ આપણે ત્યાં હવે ધીરે ધીરે બદલાતું જાય છે, પણ બાકી ચાક પૂજવો એટલે કુંભારના ઘરે જઈ અને વરની માએ ચાકડો પૂજવો પડતો, ઢોલ પૂજવો, જે અંત્યજને આપણે ગામની બહાર રાખેલા, પણ એ જ્યાં સુધી એનો ઢોલ ગળામાં બાંધીને ન આવે અને એ ઢોલ ના પૂજાય ત્યાં સુધી લગ્નની વિધિઓ શરૂ ના થતી. આ દેખાડે છે કે સવર્ણોને પણ એમની જરૂર તો પડે જ. તો સમાજની રચના જ એવી હતી જેને આપણે સામંતશાહી સમાજ કહીને વગોવીએ છીએ, એ હકીકતે કેટલો સમરસ હતો એ આપણને આપણા લોકગીતો. અને એટલા માટે જ લોક સાહિત્યને, નૃવંશાસ્ત્રીઓને કેમ બહુ જરૂર પડે છે કે માનવ વિકાસની જે ખૂટતી કડીઓ હોય એ હંમેશા લોક સાહિત્ય જ પૂરી પાડે. 16મી 17મી સદીમાં ગુજરાતી સમાજ કેવો હતો, કુટુંબ જીવન કેવું હતું, સમાજ જીવન કેવું હતું, એના રીતરિવાજ કેવા હતા, દીકરીને પસંદગીની છૂટ હતી કે નહીં, સ્ત્રી દબાયેલી કચડાયેલી હતી કે કશું બોલી પણ શકતી, આ તમામ જવાબ મને મારી લોક વાર્તાઓ, મારા લોકગીત, કથાગીત એમાંથી જ મળે. બીજો કોઈ રસ્તો નથી કારણ કે આપણે પ્રજા તરીકે દસ્તાવેજીકરણ માટે બહુ જાણીતા નથી. આપણા લોકગીતોમાં સમાજનો કોઈ વર્ગ ગેરહાજર નથી. 18 વર્ણ અને 13 તાસળીઓનું લોક આ લોકગીતોને ગાય છે. સામાજિક ભેદભાવને લોકગીતો ભાગ્યે જ અવકાશ આપતા દેખાશે. સમૂહના હૈયાની આ ઉર્મિ કોના હૈયેથી, કોના કંઠેથી પહેલીવાર વ્યક્ત થઈ હશે એ તો કોઈ કહી શકે એમ નથી. આ ગીતો ઘરના એકાંત ખૂણે નિરાતવા હૈયે વિચારીને, શબ્દો શોધીને નથી ગવાયા. આ તો સાવ અનાયાસે હૈયામાંથી ફૂટી નીકળેલી વાણી છે, પણ પ્રાણમાંથી પેદા થયેલી આ વાણી કેવી તો પાણીદાર છે. આ ગીતો દળતા, ખાંડતા, વાસીદા વાળતા, વલોણા વલાવતા, ગારિયા ખૂંદતા, પાણી ભરતા, ખેતરોમાં રોપતા, નીંદતા, પારવતા, વાઢતા, કામની એકવિધતામાંથી છૂટવા માટે ગવાયા છે. કામ ઘટતા ગયા, ગીતો પણ ઘટતા ગયા. મૂળે તો નીચોવી નાખતા શ્રમના થાકને આઘો ઠેલવા જ આ ગીતો ગવાયા હશે ને. પણ આ ગીતોના લયબદ્ધ તાલે, એના ભાવ જગતે શ્રમની સાથે ગાનારાઓના હૈયાને પણ હળવા કર્યા હશે. શ્રમની એકવિધતાની સાથે
આ ગીતોએ જીવનની એકવિધતાને પણ થોડીક તો આગી હડસેલી જ હશે, જીવનને જરાક વધારે જીવવા જેવું બનાવ્યું હશે. શિષ્ટ સાહિત્યમાં પ્રગટ થતી સ્ત્રીની છબીની તો મેં અનેક વાર વાત કરી છે. આજે હું લોકગીતોમાં પ્રગટ થતી નારીની અનેક રંગી છબી અને એના સંકુલ ભાવ જગતની વાત કરીશ. સ્ત્રી જીવનને સમૃદ્ધ બનાવવામાં, એના જીવનના ખાલીપાને ભરવામાં વ્રતો, ઉત્સવો અને જાત ભાતના વિધિ વિધાનોનો જો આજના સમૂહ માધ્યમોના યુગમાં પણ ફાળો હોય તો આ તો સામંતશાહી સમયની આપણે વાત કરવાના. ત્યારે તો આ જ બધા ગીતોએ અને વાર્તાઓએ સ્ત્રીઓને ટકાવી રાખી હશે ને. જોકે એના કારણે આપણા દેશની અંદર તમામ લોકાચાર, લોક સંસ્કાર અને લોક સંસ્કૃતિ સચવાઈ રહ્યા અને આપણા સુધી પહોંચ્યા. ગૌરી વ્રતમાં જવારા વાવતી પૂજતી કન્યા પ્રકૃતિ સાથે સર્જનની પ્રક્રિયા સાથે સીધી સંકળાય છે. દેદો કૂટતી વખતે ગવાતા મરશિયા એને સાવ નાની વયે મૃત્યુના ઓથારનો અનુભવ કરાવે છે. આપણે ત્યાં ન તો તહેવારોની કે વ્રતોની ખોટ છે, ન તો પ્રસંગોની ઉણપ છે. જન્મથી લઈને મૃત્યુ સુધીના જીવન ચક્રમાં સામાજિક ધાર્મિક પ્રસંગોમાં સ્ત્રીઓ એમના આનંદ ઉલ્લાસ પીડા કે વિષાદને ગીતોમાં ઠાલવી દઈ હળવી થઈ જાય છે. પોષી પૂનમના ગરબા, ફાગણના ફાગ, ચૈતરની નવરાત, અખાત્રીજના હિંચકા, અષાઢના વ્રતો, શ્રાવણ ભાદરવાના મેળા, આ તમામ પ્રસંગે ગવાતા ગીતો, વ્રતોની વાર્તાઓ, નવરાત તથા શરદ પૂનમની રાતે ફળિયામાં, ચોકમાં કે પોળના નાકે જ્યાં અને જ્યારે તક મળી છે ત્યારે સ્ત્રીઓએ ગીતો ગાયા છે. માત્ર લગ્ન પ્રસંગની વાત કરો તો કેટલા વિવિધ ગીતો મળે. દૂર દેશાવર રહેતી બહેન દીકરીઓને તેડા મોકલતા ગીતો, પ્રભાતિયા, વડી પાપડના ગીતો, ચાક પૂજનના ગીત, ઢોલ પૂજન અને પછી તો કેટ કેટલી વિધિઓ. પણ તમામના અલગ ગીતો ગાનારી આ નારીઓની હૈયા ઉકલત અને સર્જકતાને સલામ જ કરવી પડે. માણસ માત્રને નોતરવાની સાથે પ્રકૃતિ તથા દેવી દેવતાઓને પણ નોતરાઓ દેતી આ સ્ત્રીઓના કંઠેથી ગીતો વહેતા જ રહ્યા છે. ફટાણાઓની રમઝટમાં બે અજાણ્યા કુટુંબ તથા ગામના લોકો વચ્ચેનું અંતર પળવારમાં કપાઈ જાય છે. એક પક્ષ મેળવવાનો આનંદ અમે ઈડરિયો ગઢ જીત્યા રે એમ ગાતો હોય ત્યારે સમાંતરે વિદાયની પીડા અને શિખામણના ગંભીર ગીતો ભીના સાદે ગવાતા હોય. આપણા તમામ લોકગીતોમાં પ્રગટતી સ્ત્રીની છબીની વાત કરવી તો લગભગ અશક્ય છે. અત્યારે તો સ્મૃતિમાં જેટલા ઉભરાતા હોય અને જીભના ટેરવે જેટલા રમતા હોય એટલા ગીતોમાં મને કેવી કેવી સ્ત્રીની છબી મળી છે એની પીડાઓના અનેક વિવિધ પ્રકારોમાંથી થોડાક પ્રકારોની હું આજે વાત કરીશ. લોકગીતોમાં જે સ્ત્રીની છબી, નારીની છબી પડેલી છે એની આપણે ઉદાહરણ લેતા જઈએ ગીતોના અને વાત કરીશું. જો આજના સમયે પણ માતા બની ન શકતી સ્ત્રીને સમાજ શાંતિથી જીવવા ન દેતો હોય તો જે સમયગાળાની આપણે વાત કરીએ છીએ એ તો સામંતશાહી સમાજ હતો. ત્યારે વાંઝિયા મેણા કેટલા દોયલા હશે એની માત્ર કલ્પના જ કરવી પડે. મેણા ટોણા ઉપરાંત શોક તરત જ બીજી પત્ની સાથે પરણાવવામાં આવતો, એટલે શોકનો સલાડ. પુરુષમાં દોષ હોઈ શકે એ વાત જો આપણે 2021માં પણ નથી માની શકતા તો ત્યારે તો કેવી રીતે. નવાઈ એ છે કે મહાભારત કાળમાં આ વાત આપણે ત્યાં નિયોગ પદ્ધતિથી સંતાનની વાત થયેલી, પણ પછી વચ્ચેના સમયમાં અને અત્યારે પણ આપણે એ વાત ભૂલી ગયા છે. આ સ્ત્રીનો જે વલોપાત, એની જે વેદના, એ જુદી જુદી રીતે ગવાય છે. પણ ક્યારેક કોઈ ઠરેલી સ્ત્રી હોય, ઉદાર મનની હોય, એ સ્ત્રીના મોઢે આ ગીત, એટલે સ્ત્રીની કેવી ઉદાર છબી તમારી સામે આવે. દાખલા તરીકે, ધણને ખોળે ચોખાને ખંભે ચૂંદડી, ધણ એટલે સ્ત્રી,
ઘરની વહુ ધણ ને ખોળે ચોખા ને ખંભે ચૂંદડી રે, ધણ તો ચાલ્યા રાંદલ માને ઓરડે રે, ધણ નો સસરો તે મેણા બોલિયા રે, મારા વાંજિયા વહુ તમે ક્યાં ચાલિયા રે, સસરા વાંજિયા વાંજિયા શૂરે કરો, મારા જેઠના તે મારા પેટના રે, મારા દેરના તે મારા પેટના રે, મારી નણદીના તે મારા ધર્મના રે, મારી શોકના તે મારા અર્ધા અંગના રે. આટલી ઉદાર સ્ત્રી બહુ ઓછી જોવા મળે. મારી શોકના તે મારા અર્ધા અંગના, કોઈ ફરિયાદ વગર. અહીં સહજ સ્વીકાર એક વસ્તુ જોવા મળશે. બીજી વસ્તુ જોઈ શકાશે કે સસરોજી મેણા બોલ્યા. એટલે સંતાન નથી થતું તો સાસુ બોલે તો સમજાય, પણ સસરોજી મેણા બોલ્યા. આ સ્ત્રીએ કેટલું ઉદાર હૈયું કરવું પડ્યું હશે એની તો માત્ર આપણે કલ્પના જ કરી શકીએ. પણ બધી સ્ત્રી આવી ઉદાર ન હોય એ આપણે સમજી શકીએ. એટલે રાંદલને એ સ્ત્રી પ્રાર્થે છે કે વાંજિયા મેણા તો માડી બહુ ધોયેલા, લીપ્યું ને ગોપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને રન્ના દે, આ વાંજિયા મેણા તો માડી બહુ ધોયેલા, ધોયો ને ધફોયો મારો સાડલો, ખોળાનો ખૂંદનાર દ્યોને રન્ના દે. જો સ્ત્રી જે કામ સાથે સંકળાયેલી હોય અને એ કામની વચ્ચે પેલું બાળક જ્યાં જ્યાં વચ્ચે આવી શકે એ બધા કામ એને યાદ આવે છે. રોટલા ઘડીને હું તો ઊભી રે રહી, ચાનકીનો માંગનાર દ્યોને રન્ના દે, આ વાંજિયા મેણા તો માડી બહુ ધોયેલા, વલોણા વલોવીને હું તો ઊભી રે રહી, માખણનો માંગનાર દ્યોને રન્ના દે, ધોયો ને ધફોયો મારો સાડલો, ખોળાનો ખૂંદનાર દ્યોને રન્ના દે. એક સ્ત્રીનું હૈયું જ માંગી શકે, પછી ભલે ને સંતાન હંમેશા પિતાના નામે ઓળખાય, પણ આવી આરતભરી પ્રાર્થના તો માત્ર સ્ત્રી જ કરી શકે. આ રીતે માંગીને મેળવેલા સંતાન પર પોતાનું હૈયું ઓવારતી આ સ્ત્રી પછીથી ગાય ઉઠે, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલા છો, આવ્યા છો તો અમર થઈને રો, તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા છો તો અમર થઈને રો. આ સંતાન જો દીકરી હોય તો જરાક મોટી થાય એટલે તરત જ વ્રત કરવા એ લાગી જાય. નિર્દોષ ભાવે ભાવિ જીવન માટે એ ગૌરી વ્રતમાં આ છોકરી 7-8 વર્ષની માંગી બેસે છે, ગોરમાં ગોરમાં રે કંથ દેજો કોડામણો, અને કોઈ માથા ભારે હોય તો ગોરમાં ગોરમાં રે કંથ દેજો કયા ઘરો, એવું પણ માંગે. ગોરમાં ગોરમાં રે સસરા દેજો સવાદિયા, ગોરમાં ગોરમાં રે સાસુ દેજો ભૂખાળવા, ગોરમાં ગોરમાં રે દેરાણી જેઠાણીના જોડલા, સંયુક્ત કુટુંબ માંગે છે. બહુ જ ખાવા જોતું હોય ને બહુ જ સ્વાદનો શોખીન હોય એવા સાસુ સસરા માંગે છે. એટલે કામઢી સ્ત્રી છે. એવું નથી કે હું ને મારો હુતો બે જ, હુતી હુતાની વાત લોકગીતોમાં ભાગ્ય જ હશે, કારણ કે આપણે સંયુક્ત કુટુંબમાં જીવનારી પ્રજા હતી. એટલે મારી જે સંસ્કૃતિ હતી, મારા દેશની જે સંસ્કૃતિ હતી, મારા દેશના જે સમાજના અને કુટુંબના જે માળખા હતા એ મને આ લોકગીતો લોકવાર્તાઓ સમજાવે છે. સારા વર માટે કે સારા સાસરિયા માટે વ્રતો હંમેશાથી છોકરીઓ જ કરતી આવી છે, છોકરાઓને કદી વ્રતની જરૂર પડતી નથી. પણ આ વ્રતના કારણે જ એને સારા વર અને સારા સાસરિયા મળ્યા એની સાક્ષી આપતા હોય કે હા વ્રતના કારણે, એવા ગીતો પણ આ સ્ત્રીઓએ ગાયા છે. કણકણ કંકણને વચ્ચે ચૂડી રે, લાડા પાસે લાડડી દિશે રૂડી રે, બાઈ તમે શિયા શિયા તપ કીધા રે, દેવને ચડાવ્યો તો હાર બસરો રે, તેને તપે મળ્યો વાસુદેવ સરખો સસરો રે, દેવને ચડાવતા ફૂલ જાસુ રે, એને તપે દેવકીજી સરખા સાસુ રે, દેવને ચડાવતા ફૂલ કરમદી રે, તેને તપે સુભદ્રાબાઈ સરખા નણંદલી રે. તો
વ્રત નું ફળ પણ મળે એવું પણ ગીતો કે. આ વ્રત કરેલી કુમારિકા જરાક મોટી થાય, યૌવનની અંદર પગલા માંડે અને સપનાઓ જોતી થાય, તો એના સપનાઓને પણ એ ગાય છે. આજરે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો, ફૂલડાની ફોરમ સાહેલી મારા સપનામાં, ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો, ફૂલડાની ફોરમ રે સાહેલી મારી ચૂંદડી. મૂળ ગીત છે આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો, આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો, ખાળ ખાળતી નદીઓ રે સાહેલી મારા સપનામાં. આ એ ગીતની જ કડી. આ સામંતશાહી સમય હતો અને દીકરીઓની ઈચ્છાને કોઈ નહોતું પૂછતું એવું હું અને તમે માનીએ છીએ, પણ મારા તમારા લોકગીતો કહેશે કે દીકરી આડકતરી રીતે માતા પિતાને પોતાની પસંદગી ચોક્કસ જ જણાવતી હતી. અમુક પ્રદેશમાં કે અમુક ઘરમાં પોતાને ન પરણાવવા માટે ધીરેથી એ વિનંતી કરી શકતી. નપાણિયા પ્રદેશમાં પરણાવવાની ના પાડતી દીકરી પિતાને કહે છે, દાદા હો દીકરી વાગડ માના દેજો રે સઈ, વાગડની વડિયારી સાસુ દોયલી રે, દીએ દળાવે મને રાતલડી કંતાવે રે સઈ, પાછલી પરોઢના પાણીડા મોકલે રે, દાદા હો દીકરી દાદા હો દીકરી. એટલે આવા પ્રદેશમાં નહીં પરણાવતા એવું એ કહી શકે છે. તક મળે દીકરી પિતાને પોતાના મનની ઈચ્છા આ રીતે પણ કહી શકતી હતી, એક ઊંચો તે વરના જોજો રે દાદા, ઊંચો તે નીત નેવા ભાંગશે, એક નીચો તે વરના જોજો રે દાદા, નીચો તે નીત ઠેબે આવશે, એક ગોરો તે વરના જોજો રે દાદા, ગોરો તે આપ વખાણશે પોતાના વખાણ કરશે, અથવા તો ગોરાને નીત નજરું લાગશે, એક કાળો તે વરના જોજો રે દાદા, કાળો તે કુટુંબ લજાવશે, તો પછી કેવો વર જોવાનો, તો એને પોતે જોઈ રાખેલો છે. એટલે કહેશે, એક કડરે પાતળિયો ને મુખરે શામળિયો, એક નાકે તે નમણો અને આંખે અણિયાળો, ઈ મારી સૈયરુએ વખાણ્યો, એક પાણી ભરતી પણિયારીએ વખાણ્યો, ભલો રે વખાણ્યો મારી ભાભીએ. એટલે તમે ભાભીને પણ પૂછી શકો છો, હું એકલી નથી કહેતી. તો આડકતરી રીતે પોતાને કેવો વર જોવે છે અથવા તો કયા પ્રદેશમાં નથી પરણવું એ આ દીકરી કહી શકતી હતી. આપણા લગ્ન ગીતોમાં તો સ્ત્રીઓએ જાણે કે ખંગ વાળી દીધો છે. નાની મોટી દરેક વિધિના ગીતોનો ખજાનો છે. યાદી બનાવવા બેસીએ તો આ એક કલાક નહીં, બે ત્રણ દિવસનું પુરાણ કરવું પડે. અહીં માત્ર આચમની પૂરતા હું વાત કરીશ. આ દેશની દીકરીને વિદાય વેળાએ હંમેશા અનેક શિખામણો અપાય છે. ખાસ તો આ બે ઘર અને આ બે ઘરના લોકો વચ્ચે કોઈ ભેદ ન કરવા બાબતે, પિયર જેવો જ પ્રેમ સાસરાના લોકોને કરવા માટે, મર્યાદા અને ડાહપણ માટેની આ શિખામણોનો કેવો પ્રચંડ પ્રભાવ કે તમને પ્રેમાનંદના આખ્યાનમાં પણ આવા જ શિખામણના બોલ જોવા મળે. બહુ જાણીતા ગીતો, આદર્શ આદર્શ પીપળા, આદર્શ દાદાના ખેતર, દાદા વશરામભાઈ વળામણે, બેની ડાયા થઈ રહેજો, હૈયે તે જડજો સોન સાંકળા, મંદડા વાળીને રહેજો, સસરાનો સરડક ઘૂમટો, સાસુને પાયે તે પડજો, જેઠ દેખીને ઝીણા બોલજો, જેઠાણી વાદ ન વધજો, નાનો દેરીડો લાડકો એના હસ્યા તે ખમજો. બધી બાબતે જે રીતે પિયરમાં વર્તતી હતી એ રીતે ના વર્તીશ એવું કહે છે. સાસુ સસરાને માતા પિતા માનીને રહેવાની, મન મારીને હૈયાને બાંધીને ડાયા થઈને રહેવાની શિખામણ મળી હોય છે ને, હૈયે તે જડજો સોન સાંકળા, મંદડા વાળીને રહેજો, મનમાં જે હોય તે નહીં બોલી દેતા, તો આવી શિખામણ જ્યારે મળી હોય ત્યારે દીકરીના હૈયેથી પણ કંઈક જવાબ તો ઉઠતો હશે ને.
સ્ત્રીઓએ એ જવાબને પણ વાચા આપી છે. દાદાને આંગણ એક આંબલો, આંબલો ઘોર ગંભીર જો, એક તે પાન મેં ચૂંટ્યું, દાદા ગાળ ન દેજો રે, અમેરે લીલાવનની ચરકલડી, ઉડી જાશું પરદેશ રે, દાદાને વાલા દીકરા, અમને દીધા પરદેશ રે. દીકરીઓને જવું પડે છે. દીકરીની વિદાય પછી સુનો ઘર અને નિસ્તેજ માંડવાને જોઈ પિતા પૂછી બેસે છે. વળી વળી દાદા પૂછે વાત, આજ માંડવ કેમ અણોહરો, દીવડો હતો બેની બાને હાથ, મેલીને ચાલ્યા સાસરે. દીવડો આ ઘરનો જે પ્રકાશ હતો એ દીકરી જતી રહી છે. તમને અનિલ જોશીનું પેલું ગીત યાદ તરત જ આવે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલ્યો, જેના થકી જીવંતતા હતી ઘરમાં એ દીકરી જતી રહી. પિતાના ઘરના તેજ અજવાસ તો દીકરી થકી હતા, પણ એને તો કોઈ ઠગીને ધૂતીને લઈ ગયું. એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા તા માંડવા હેઠ, ધૂતારો ધૂતી ગયો. જરાક તમે આ સ્ત્રીઓના કલ્પના લોકને તો જુઓ. લગ્ન ગીતોની રમઝટ ઉપરાંત આ સ્ત્રીઓ ઈશ્વરને પણ પરણાવે. અને ભાઈ રામચંદ્રજીના લગ્ન હોય પછી તો એમાં કઈ મણા થોડી હોય એની શોભામાં. કેવી તો ભવ્ય કલ્પના કરી છે મારા દેશની, મારા પ્રદેશની આ સ્ત્રીઓએ. વનમાં ચોરી ચિતરી રામૈયા રામ, ધરતીના કીધા બાજો ઠરે રામૈયા રામ. અતિશયોક્તિ અલંકાર પણ અને સાથે સાથે ભવ્ય. રામના લગ્ન હોય તો બાજટ તો ધરતીનું જ હોય ને. વનમાં ચોરી ચિતરી રામૈયા રામ, ધરતીના કીધા બાજટ રે રામૈયા રામ, નવલખ તારા જોઈ રિયા રામૈયા રામ, પરણે પરણે સીતા ને શ્રી રામ રે રામૈયા રામ, આભનો તે કીધો માંડવો રામૈયા રામ, વીજળીની કીધી વરમાળ રે રામૈયા રામ. પતિ માટે આ સ્ત્રીએ જાત જાતના વ્રત કર્યા હોય, ખરા હૃદયથી એને ચાહ્યો હોય, પછી એવી પરણેતરને શોકનો સાલ થોડો મંજૂર હોય. ભાવથી ઠલવાઈ જતી રસિક પત્ની પતિને પ્રેમથી જમાડે, એલચી લવિંગ તજ સુદ્ધા ધરે, પણ બીજી સ્ત્રી પાસે જવાની એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે. જમો તો જમાડું જીવણવાલા, રંગમાં રમાડો જીવણવાલા, વાલાજી મોરા આંબો જાંબુ ને માથે કેરી, જમો તો લાવું વેડી રે જીવણવાલા, વાલાજી તમે શોક્યુની શેરીએ ન જાજો, જાશો તો ગાળ ખાશો રે જીવણવાલા. આવું એ સ્પષ્ટ કહે છે. પતિના જીવનમાં બીજી સ્ત્રીનું હોવું પત્નીને પળવાર પણ વેઠી શકાય એમ નથી, એ તો બીજા કેટલા બધા લોકગીતોમાં છે. લીલી લીમડી રે, લીલો નાગર વેલનો છોડ, આજ મારે આંગણે રે પ્રભુજી ઉતારા કરતા જાઓ, જવાબ મળે છે. ઉતારા નહીં કરીએ રે, કરશું માનેતીને મોલ, માનેતીને મોલ એના મહેલમાં જઈશું, તારે ત્યાં નહીં. એટલે તરત જ સ્ત્રી કે છે, માનેતી શે મરે રે, અબોલા શે ભાંગે ભગવાન, માનેતી આજ મરે રે, અબોલા કાલ ભાંગે ભગવાન. આ સમયે એક પત્ની પર બીજી પત્ની લાવવી એ કેટલું સહજ હશે એ આપણે આ ગીતો પરથી જોઈ શકીએ. હાલતા ને ચાલતા ધમકી દેવાતી આ શોકનું સાલ કેવું તો ભયાનક હશે કે ભાભીએ અપમાનિત કરેલી નણંદને ભાઈ તો મનાવી લે છે, કપડાં લત્તા આપીને રીઝવે પણ છે, અને છતાંય એ નણંદ ભાભી માટે કેવું બોલતી જાય છે, જરા સાંભળો. નણદીએ ત્યાં આશીષ દીધી, ઘણું જીવો મારો વીરો, મોહન રાયનું ઝુમ્મખડું, મારા વીરાને આશીષ દઉં, બાર બાર બેટાનો બાપ રે, બાર દીકરાનો બાપ થજે, ઘણું જીવો મારા રૂખમાઈ ભાભી, સાત સાત શોક્યુના સાલ, તમને સાત શોક મળે. આ જરાક અમસ્તી જે નણંદનું મન દુખાયું એ પણ આવું કહેતી જાય. શોકના સલાડથી ડરતી પત્ની કેટલા બધા ગીતોમાં મસ્તી ભર્યા અવાજે કામમાં મદદ કરવા માટે બીજી વાર પરણવાનું કહેતી સંભળાય છે. પણ એવા બધા ગીતોની જગ્યાએ મને એક ગીત બહુ ગમે છે જેની અંદર સ્ત્રીની
ફરી વાર ઉદાત હૈયાની, પેલી જે કહે છે ને કે મારા દેરના તે મારા પેટના, અહીં પણ એટલી જ ઉદાતતા છે. સ્ત્રીના કલ્પના લોકમાં પારસ પીપળો, એની ડાળે બાંધેલ હિંચકો, સાથે પતિ સાથે હિંચકવું, દોરીનું તૂટવું, એ બધું આવે, પણ પછી ખરી મજા આવે. પડ્યા બેવ, મને ભલે વાગ્યું, પણ પતિને તો, સપના કે કલ્પનાના લોકના પતિને પણ વાગવું ન જોઈએ. એને ઘણી ખમા, અને પોતાના ભાંગેલા તૂટેલા દેહ સાથે હવે પતિ શું કરશે, એટલે એને એ બીજી સ્ત્રી સાથે પરણાવવાની વાત કરે. રસિયા પાટણ શેરને પાદર પારસ પી પળો રે લોલ, રસિયા તિયા રે બંધાઓ હાલર હિંચ કો રે લોલ, રસિયા તિયા તે હિંચકીએ આપણ બેઉ જણા રે લોલ, રસિયા હિંચકડો તૂટ્યો ને આપણ બેઉ પડ્યા રે લોલ, રસિયા અમોને વાગ્યું પણ તમને ઘણી ખમારે લોલ, રસિયા કિયો તો પરણાવું નાગર બામણી રે લોલ, રસિયા કિયો તો પરણાવું ગામ ગરાસણી રે લોલ, રસિયા રસોઈની કરનારી નાગર બામણી રે લોલ, રસિયા ચાકડે બેસનારી ગામ ગરાસણી રે લોલ. તમે જેને કો એની સાથે તમને પરણાવું, પણ હવે આવા ભાંગેલા તૂટેલા દેહ સાથે તમે મારી સાથે રો એ મને મંજૂર નથી. આના માટે બહુ ઉદાર હૈયું જોઈએ, પણ એવી સ્ત્રીઓ છે. લોકગીતોમાં નારીના હૈયાના માત્ર સપનાઓ, ઉર્મિઓનો હિલ્લોળ કે પીડા અને વેદના જ આલેખાયા છે એવું નથી. અહીં તો જીવનના તમામ તીખા, તુરા, કડવા, મીઠા તમામ ભાવ આલેખાયેલા છે. સમાજના કુરિવાજો, સ્ત્રીનું શોષણ, એની પીડા પણ આલેખાયેલ છે. સમાંતરે સ્ત્રીની ખમી ખાવાની, સહન કરવાની તાકાત પણ આલેખાય છે. કજોડાના સંસારને હળવાશથી ગાઈ નાખતી નાગર નારીની વેદનાને નર્મદના જે નાગર સ્ત્રીઓના ગીતો છે એની અંદર આ ગીત છે. એ સ્ત્રી ગાય છે, કેવું કજોડું છે. કાચલીમાં કંકોડીને વાટકીમાં પાણી, નાનડીઓ વર નવરાવવા બેઠી સમળી ગઈ લઈ તાણી, લાલ કેમ કરીએ. સાવ નાના હોય ત્યારે પરણાઈ દીધા હોય, છોકરી ગજુ કરી ગઈ અને છોકરો એવો ને એવો રહી ગયો. આ સ્ત્રીને લોકો પૂછતા હશે કે આ કોણ છે, એટલે જવાબ આપે છે, બાઈજીનો બેટડો ને નણદીનો વીરો, નાનો છે પણ કંથ છે, લાલ શું કરીએ. રોટલા ઘડું ત્યારે ચાનકી રે માંગે, ધપ દઈને ઢીકો મારું, પણ હૈડામાં સાલે લાલ કેમ કરીએ. કજોડામાં માત્ર નાની ઉંમરના કે અણસમજુ પતિ હોવાનું દુઃખ નથી, મોટી ઉંમરના ને પરણવું પડ્યું હોય એવા ગીતો પણ છે. માડી હું તો 16 વર્ષની નાર કે પરણ્યો 80 વર્ષનો રે, માડી મારે દાડમ જેવા દાંત કે પરણ્યાના પડી ગયા રે લો. ક્યાંક પતિ વ્યસની હોય એવી ફરિયાદ પણ છે. કોશ કોદાળીને પાવડો પીટ્યો સડકે કામે જાય, સાંજ પડે ત્યારે પાવલી લાવે ભાંગ તમાકુ ખાય, બાયુ જેનો ભાયડો ભૂંડો એણે કૂવો ગોતવો ઊંડો, આવા ગીતો પણ છે. અને ભવ્યાના વેશમાં તો આવા તમને ખાસ જોવા મળે. સ્ત્રી માટે એનો પતિ એની સાથે ન બોલે એ કદાચ સૌથી મોટી પીડા હશે. સ્નેહાળ નારી જાત ભાતની યુક્તિ દ્વારા અધૂરી ચીજ વસ્તુ દઈ પોતાના ભરથારને બોલવાની ફરજ પાડે છે, એવા સંજોગો ઉભા કરે છે, પણ એ નારીના વલખા વ્યર્થ જાય છે. હઠીલો પતિ ધરાર અબોલા ન તોડે ત્યારે કે મેં કેવા અશક્ય લાગે એ રીતે એને વિનિવો, પણ એ ન માન્યો. મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યા, મેં તો આભના કર્યા રે કમાડ, સાઈબા અબોલા ભવરે રહ્યા. આભના કમાડ, ડુંગર ખોદીને ઘર કર્યા. મેં તો નાવણ દીધાને કુંડી વિસરી, મેં તો ભોજન દીધાને થાળી વિસરી, મેં તો પોઢણ દીધાને ઢોલિયા વિસરી, પણ તોય એ નથી બોલતો, સાઈબા અબોલા ભવરિયા. બહુના અબોલા વેઠનારી આ સ્ત્રી પતિને મનાવવા લાખ ઉપાય કરે, સાહેલીઓને ફરિયાદ કરે, પણ જો અબોલા ન જ તૂટે તો. આપણા સમાજે તો કાયમ દીકરીને ગમે એટલા દુઃખ વેઠી લેવાની જ સલાહ આપેલી છે. આ પરિત્યક્ત નારી હારી થાકીને પિતાને સંદેશો કેવડાવે, પણ પિતા તો દીકરીની વેદનાને પારખ્યા વગર જ જવાબ આપે.
દીકરી દુખ હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. સુખ હોય એમાં તો ક્યાં નવાય છે, દુઃખ હોય તો વેઠવા જોઈએ. પણ મુશ્કેલીઓથી પીડાઓથી વાજ આવી ગયેલી દીકરી જવાબ આપે છે પિતાને. પિતાને લોકગીતોમાં મોટે ભાગે દાદા કે, દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય. દાદા કૂવો હોય તો તાગીએ, ઓલા સમંદર તાગ્યા કેમ જાય. દાદા ઢાંઢો હોય તો વેચીએ, ઓલો પરણ્યો વેચો કેમ જાય. અને પરાકાષ્ઠા વેદનાની, દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કરમ વાંચ્યા કેમ જાય. પીડા કેવી કારમી હશે કે ચિત્કાર જેવું આ ગીત એના મોઢામાંથી નીકળ્યું હશે. વળી આ સમયગાળામાં દીકરીઓના ભાગે કેવા કેવા દુઃખો આવતા. કજોડું હોય, પરણ્યો નઠારો હોય, નમાલો હોય, શોકનું સલાડ હોય, સાસુ નઠારી હોય, નણંદ ચાડિયણ હોય, ભાભી કભારજા હોય, આ તમામ પ્રકારની પીડાઓને આપણી સ્ત્રીઓએ ગાયા છે. આ રીતે કદાચ એના હૈયા ઠલવાઈને હળવા થયા છે. પેલી ગામમાં સાસરિયું, ગામમાં પીરિયું રેલોલ, ખાલી જરાક અમસ્તું માએ પૂછ્યું છે, દીકરી આવી છે પરણીને પરણ્યા પછી પહેલી વાર, કહો દીકરી સુખ દુઃખની વાત જો આ કવળા સાસરિયામાં જીલ ઉરેલો. પણ દીકરી મોઢું ખોલે આટલું જ બોલે, સુખના દાડા તો માડી વહી ગયા રે લોલ, દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ, ઝાડ છે છોડ નથી, આ ઝાડ હવે મોટા થવા. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ રે, પછવાડે ઉપી ઉભી નણંદ સાંભળે રે લોલ, આ વહુ કરે છે આપણા ઘરની વાત રે, ઓવે વગોવા મોટા ખોરડા રે લોલ. મોટા ખોરડા હંમેશા છોકરા વાળા ના જ હોય, છોકરી વાળી ના નહીં. આટલું અમસ્તું વાત કેટલી મોટી થઈ ગઈ. નણદીએ જઈ સાસુને સંભળાવ્યું, સાસુએ જઈ સસરાને, સસરાએ જેઠને, જેઠ પરણ્યાને કહે છે કે તારી વહુ કરે છે આપ. આ સંયુક્ત કુટુંબો છે જ્યાં વડીલોએ કહ્યું એટલે વાત પૂરી. પુરુષ તો સ્ત્રીને ચાહે છે પણ છતાંય તરત જ પરણે જઈ તેજી ઘોડા છોડી આરેલો, જયો ભર્યો ગાંધીડાને હાટ ચુઆવે, વગોવા મોટા ખોરડારેલો. અધશેરા અમલિયા તોળાવી આરેલો, પાશેર તોળાવો સોમલ ખાર જોઆવે, સોનલાવા ટકડે અમલ ઘોળી આરેલો, પીઓ ગોરી ન કર હું પી જાવરિયા, કા તું પી કા હું પી, ઘટક દેતા ગોરા દે પી ગયા રે લોર, ઘર ચોળાની તાણી લાંબી સોડ જોવા. કોઈ દલીલ નહીં, તરત જ પહેલો વિસામો ઘરને ઉમરે રે લો, બીજો વિસામો જાપા બાર જોવા, ત્રીજો વિસામો ગાઈને ગોંદરે રે લોલ, ચોથો વિસામો સમશાન જોવા. હવે સ્ત્રી તો બળી ગઈ, બાળી જાળીને જીવડો ઘર આવ્યો રે લોલ, હવે માડી મંદિરીએ મોકળાશ રહ્યા, પવનો શિયાળો માડી હું રહ્યો રેલો. જે ગુમાયું તે મેં ગુમાયું, તમને તો મંદિરે મોકળાશ, ઘરમાં તમારે કોઈ નડનાર હતી તે જતી રહી, ક્યાંય કોક પાતળી પરમાર, પતિના વિરહમાં એક પણ વાર સાજ શણગાર કર્યા વગર ગોઝારણ સાસુના હાથે કમોતે મરી હશે. બાર બાર વર્ષે પેલો ઘરે આવે, નો દીઠી મારી પાતળડી પરમાર, એક પછી એક બાના માં બતાવે છે. પણ પેલાને સમજાઈ જાય છે કે પત્ની મરી ચૂકી છે, એટલે હૈયા હૈયો ફાટી જતો હોય એવા અવાજે કહે છે, માડીએ ના બચી કામ કોરી એક ટીલડી, એની ટીલડી દેખીને તરશુળ તાણો રે
પણ આ મોલ્યુમાં દીવડો સગરે બળે તો પેલા હતું, હવે તો ગોઝારણ માગે છે જાડેજીમાં નહી. એની એની ચુંદડી દેખીને બાઓ થાવરે ગોઝારણમાં મોલ્યુનાડીઓ. સંબોધન બદલાઈ ગયું, જાડેજીમાં ગોઝારણમાં થઈ ગઈ અને મોયલુનો દીવડો જે શગ બળતો હતો તે મોયલુનો આંબો તે વેડિયો થઈ ગયો. સ્ત્રી ઘર ને કુટુંબમાં માત્ર કામ કરનાર વ્યક્તિ જ, બીજું કશું નહીં, એવો પણ આપણને પ્રશ્ન થાય. એ કહે છે કે મારા વાડા મગલ વાવ્યો, ઉગડ્યા રાતા ફૂલ મારા વાલા, એક જ ફૂલ મેં ચૂંટ્યું, કરડ્યો કાળો નાગ મારા વાલા, ફળીએ આવી ત્યાં ફેર ચડ્યા, પડ્યા ભફો ભફ મારા વાલા. પણ પછી બધા શું કહે છે, ઘૂંઘટાની કાઢનાર મુઈ મારા વાલા, પાણીની ભરનાર મુઈ મારા વાલા, રાંધણાની રાંધનાર મુઈ મારા વાલા, વાસણની ઘસનાર મુઈ મારા વાલા, વાસીદાની વાળનાર મુઈ મારા વાલા. ખાલી કામ કરનાર તરીકે જ એનું મહત્વ. આપણને એક પ્રશ્ન થાય જો કે અહીં આગળ, કે સ્ત્રી માત્ર વેઠતી જ હશે, રડતી જ હશે? એવું નથી. લોક વાર્તાઓમાં જેમ સાસુને હંફાવતી વહુઓ છે, એ રીતે ગીતમાં પણ છે જે સાસુને પાઠ ભણાવતી હોય. મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ, મેં બોલીએ એમ જાણ્યું સાસુની સોડમાં દીવો મેલ. મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ, મેં બોલીએ એમ જાણ્યું કે તાવડી ફોડી મેલ. દરેક કામ ઊંધા કરનારી આ સ્ત્રી એ બરાબર જવાબ આપી શકે એવી છે. મારી સાસુએ એમ કીધું કે ડોબાને પૂરો પૂળો નીર ઘાસનો, મેં બોળીએ એમ જાણ્યું કે ડોહાને પૂળો નીર. આટલી હદે એ જઈ શકે છે. અને આ ગામના ચોકમાં ગવાતું હશે તો સ્વાભાવિક છે કે સાસુ પણ સાંભળતી જ હશે. ભાઈ બેન ભાભી નણંદના સંબંધની મીઠાશ કડવાશ તુરાશ આ બધું પણ લોકગીતોમાં ગવાયું છે અને એમાંય ભાભી નણંદના કડવા વખ જેવા સંબંધોને લોક સાહિત્યે મન ભરીને વાચા આપી છે. શું કામ નણંદ અને ભાભી વચ્ચે આવા કડવા સંબંધ છે, કેવા કેવા ગીતો છે એના વિશે, એની વાત આપણે બીજા લેક્ચરમાં કરીશું.